નમસ્કાર દર્શક મિત્રો, હું ડોક્ટર કૌશલ પટેલ, આર્થ્રોસ્કોપી સર્જન, રાજકોટ થી આપણા પેશન્ટ અવેરનેસ સિરીઝમાં બધાનું સ્વાગત કરું છું. આજની આપણી ચર્ચાનો વિષય છે એડવાન્સ સર્જરી માટે ઓળખાતું જે મોડ્યુલર ઓપરેશન થિયેટર છે તે શું છે અને તેના વિશે આપણે સવિસ્તાર માહિતી મેળવશું. તો એડવાન્સ સર્જરી જેવી કે આર્થ્રોસ્કોપી સર્જરી, સ્પાઇન સર્જરી, ન્યુરો સર્જરી, પીડિયાટ્રિક સર્જરી, ગેસ્ટ્રો સર્જરી માટે જે આજના જમાનામાં અત્યાધુનિક ટેકનોલોજી સાથે યુઝ કરવામાં આવતું ક્લાસ 100 મોડ્યુલર ઓપરેશન થિયેટર શું છે તેના વિશે આજે આપણે માહિતી મેળવવાના છીએ. સૌપ્રથમ ઓપરેશન થિયેટરની બહાર તમે જોશો કે એક ગ્રીન કલરનો બેલ્ટ મારેલો છે, એટલે કે આ એરિયાની અંદરનો એરિયા કે જે પ્રોટેક્ટિવ એરિયા તરીકે ઓળખાય છે. સામાન્ય રીતે જે લોકો આ ઓપરેશન થિયેટરની અંદર કામ કરતા હોય કે જેમની પાસે પરમિશન હોય તે લોકો જ આ પ્રોટેક્ટિવ એરિયાની એટલે કે ગ્રીન લાઇનની અંદર ક્રોસ કરીને જઈ શકતા હોય છે. કારણ કે અંદરનો એરિયા ધીમે ધીમે સ્ટરાઇલ એરિયા બનતો જાય છે અને જ્યાં ઓપરેશન થિયેટર આવેલા હોય છે એટલે કે કોઈ પણ પ્રકારના રજકણો તેમજ બેક્ટેરિયા ફ્રી એરિયા હોય છે, જેથી કરીને ઓન્લી પરમિટેડ લોકો કે જેમની પાસે અંદર એન્ટર થવાનું આઈડી કાર્ડ અથવા તો લાયસન્સ હોય તે લોકો જ આ ગ્રીન એરિયાની અંદર જઈ શકે છે. તો ચાલો આપણે આ પ્રોટેક્ટિવ એરિયાની અંદર જઈ તેના વિશે સવિસ્તાર માહિતી મેળવીએ. તો હવે આપણે આ પ્રોટેક્ટિવ એરિયામાં આવી ગયા છીએ. પ્રોટેક્ટિવ એરિયામાં આપણે સામાન્ય આપણે રૂટીન કપડામાં આવી શકીએ છીએ, પરંતુ આ એરિયાથી અંદરના ભાગે જવા માટે હવે આપણે આપણો ડ્રેસ ચેન્જ કરવો પડે છે. તમે જોશો તો પ્રોટેક્ટિવ એરિયાની અંદરના એરિયામાં જવા માટે અહીં જેમ બારે ગ્રીન કલરની પટ્ટી હતી તેમ અહીં યલો કલરની પટ્ટી દર્શાવેલી છે, જેની અંદરનો ભાગ છે તે સેમી સ્ટરાઇલ ઝોન તરીકે ઓળખાય છે અને આ એરિયા છે તે પ્રોટેક્ટિવ એરિયા. આ એરિયામાં અહીં ચેન્જિંગ રૂમ પણ આવેલા છે, મતલબ કે જે પણ વ્યક્તિ બહારથી અંદર આવે છે તેમણે અહીં આવ્યા બાદ તેમના ડ્રેસ ચેન્જ કરવાના હોય છે, એટલે કે ઓટી ડ્રેસ પહેરવાનો હોય છે. તેમજ તમે જોશો તો અહીં ઓટીના ઓટી શૂઝ અને સ્લીપર પણ આવેલા છે. તો અહીંથી તેમણે પોતાના રૂટીન શૂઝ અથવા સ્લીપર કાઢી ઓટીના શૂઝ અને સ્લીપર પહેરવાના રહે છે અને અહીં ઓટી ડ્રેસ ચેન્જ કરી ઓટીના કપડામાં જ એન્ટર થઈ શકે છે. જેમ અહીં લખેલું છે કે ડુ નોટ એન્ટર વિધાઉટ ઓટી ડ્રેસ કેપ માસ્ક એન્ડ શૂઝ, એટલે કે અહીંથી આગળના એરિયામાં એટલે કે સેમી સ્ટરાઇલ ઝોનમાં ઓટી ડ્રેસ કેપ અને ઓટીના સ્લીપર ફરજિયાત હોય છે. આ એરિયામાં વ્યક્તિ પોતાના રૂટીન ડ્રેસ સાથે આવી શકે છે, પરંતુ અહીંથી અંદર તે ઓટીના ડ્રેસ સિવાય જઈ શકતા નથી. આ એરિયા પ્રોટેક્ટિવ એરિયા તરીકે ઓળખાય છે. હવે આપણે આ સેમી સ્ટરાઇલ એરિયામાં ઉભેલા છીએ, એટલે કે ગ્રીન કલરથી પ્રથમ પટ્ટી, ત્યારબાદ યલો કલર અને યલો કલરની અંદરનો એરિયા કે જે સેમી સ્ટરાઇલ એરિયા તરીકે ઓળખાય છે. આ એરિયામાં આવવા માટે ઓટી ડ્રેસ કેપ માસ્ક અને ઓટી ચપ્પલની જરૂર પડે છે. અહીં તમે જોશો તો હવે એની આ એરિયાની અંદર એન્ટર થવા માટે અહીં રેડ કલરની પટ્ટી આવેલી છે કે આની અંદરનો એરિયા કે જે ઓપરેશન થિયેટરનો એરિયા છે, લેમિનાર ક્લાસ 100 ઓપરેશન થિયેટર અને આ બધો એરિયા સ્ટરાઇલ એરિયા તરીકે ઓળખાય છે. સૌપ્રથમ પ્રોટેક્ટિવ એરિયા, ત્યારબાદનો સેમી સ્ટરાઇલ એરિયા આટલો વિસ્તાર અને અહીંથી અંદરનો વિસ્તાર કે જે રેડ કલરની પટ્ટીથી અંદરનો વિસ્તાર છે જે સ્ટરાઇલ એરિયા તરીકે ઓળખાય છે. તો હવે આપણે તે સ્ટરાઇલ એરિયામાં જઈને આગળની માહિતી મેળવીએ. હવે આપણે આ સ્ટરાઇલ એરિયામાં ઊભા છીએ, એટલે કે રેડ કલરની પટ્ટીની અંદરનો એરિયા. અહીં આપ જોઈ શકો છો કે ઓપરેશન થિયેટર 1 ક્લાસ 100 અને બીજું ઓપરેશન થિયેટર 2 ક્લાસ 100, એટલે કે બે ઓપરેશન થિયેટર આવેલા છે. તેમજ ઓપરેશન થિયેટરના ડોર ઉપર પણ લખેલું છે કે આ આની અંદરનો એરિયા રેડિયેશન એરિયા હોય છે, એટલે કે નાના બાળકોએ અથવા પ્રેગ્નન્ટ વુમન છે આ એરિયામાં એન્ટર થતા પહેલા સ્પેશિયલ ઇક્વિપમેન્ટ હોય છે તે પહેરીને જ અંદર થવું પડે છે. અને આ બંને ઓપરેશન થિયેટર જે ટેકનિકથી એટલે કે ક્લાસ 100 મોડ્યુલર ઓપરેશન થિયેટર તરીકે ઓળખાતા હોય છે, જે રેડ પટ્ટીની અંદર એટલે કે સ્ટરાઇલ એરિયામાં આવે છે. તો હવે આપણે તેની અંદર જઈ તે ક્લાસ 100 મોડ્યુલર ઓપરેશન થિયેટર શું છે તેના વિશે માહિતી મેળવશું.
હવે આપણે આ સ્ટરાઇલ એરિયાની અંદર આવી ગયા છીએ કે જે ક્લાસ 100 મોડ્યુલર ઓપરેશન થિયેટર તરીકે ઓળખાય છે. તો સૌપ્રથમ આપણે આ ક્લાસ 100 મોડ્યુલર ઓપરેશન થિયેટર શું છે તેની ડિટેલમાં માહિતી મેળવીએ. સામાન્ય રીતે જે ક્લાસ 100 મોડ્યુલર ઓપરેશન થિયેટર તરીકે ઓળખાય છે તેને અલગ અલગ 3 ડિવિઝનમાં વહેંચવામાં આવે છે. જેમ કે આ પ્રથમ જે ઉપર તમે સીલિંગમાં જોઈ શકો છો તે લેમિનાર એર ફ્લો તરીકે ઓળખાય છે, એટલે કે તેમાંથી શુદ્ધ હવા ઓપરેશન થિયેટરમાં આવતી હોય છે. બીજું યુનિટ છે કે જે રાઇઝર શક તરીકે ઓળખાય છે, કે જે ઓટીની અંદરની હવાને ઓટીમાંથી ખેંચી તેને બહારના ભાગે ધકેલે છે. અને ત્રીજું યુનિટ કે જે ઓપરેશન થિયેટરની ઉપરના ભાગે, એટલે કે ઓપરેશન થિયેટરની બહારના ભાગે આવેલી હોય છે, કે જે એર હેન્ડલિંગ યુનિટ તરીકે ઓળખાય છે. તો આ રીતે મોડ્યુલર ઓપરેશન થિયેટરને આ રીતે તેની કાર્યશૈલી પ્રમાણે 3 ભાગમાં વહેંચવામાં આવે છે. તો સૌપ્રથમ આપણે આ લેમિનાર એરફ્લો વિશે વાત કરીએ તો આ એક વર્ટિકલ લેમિનાર એરફ્લો છે અને તેની અંદરના ભાગે હેપા ફિલ્ટર્સ તરીકે ઓળખાતા ફિલ્ટર્સ આવેલા હોય છે કે જે હવાને 0.5 માઇક્રોન સુધી, એટલે કે એટલી અત્યંત ઝીણામાં ઝીણા રજકણો કે જે પાર્ટિકલ્સ અથવા બેક્ટેરિયા હોય છે તેને ગાળી લે છે. સાદી ભાષામાં સમજીએ તો તે અત્યંત શુદ્ધ હવાને ઓપરેશન થિયેટરની અંદર, એટલે કે સ્ટરાઇલ ઝોનની અંદર ફેંકે છે. અને આ એરિયામાંથી જે નવી હવાની સાથે સાથે, એટલે કે જે અંદર વ્યક્તિઓ કામ કરતા હોય તેના શ્વાસોચ્છવાસના લીધે, તેમજ એ હવા તે બધું મિક્સ થઈ જે નવી હવા બને છે તેને આ રાઇઝર શક તરીકે ઓળખાતું યુનિટ તેને ખેંચી લે છે. અને આ જગ્યાથી હવા ખેંચાઈ કે જે ઓપરેશન થિયેટરની બહાર એર હેન્ડલિંગ યુનિટ તરીકે હોય છે તેમાં આગળ પુશ કરે છે, એટલે કે ધક્કો મારે છે, અને ફરીથી કે એર હેન્ડલિંગ યુનિટમાંથી આ લેમિનાર એરફ્લોમાં હવા હીપા ફિલ્ટર મારફતે ગળાઈને આવે છે. તો આ રીતે શુદ્ધ હવાનું સર્ક્યુલેશન થયા રાખે છે. સામાન્ય રીતે દર મિનિટે 15-17 વાર સુધી હવા આ રીતે સર્ક્યુલેટ થયા રાખે છે, જેથી અત્યંત ચોખ્ખી, શુદ્ધ અને બેક્ટેરિયા ફ્રી હવા ઓપરેશન થિયેટરમાં આવતી હોય છે. બીજી વસ્તુ તમે જોઈ શકો તો ઓપરેશન થિયેટરની અંદર ઓપરેશન થિયેટર ટેબલ હોય છે, તેમજ જે આ બે લાઇટ કે જે ઓપરેશન થિયેટરમાં સર્જિકલ લાઇટ્સ તરીકે ઓળખાય છે તે પણ આવેલી હોય છે, તે સામાન્ય રીતે સીલિંગ સાથે જ અટેચ હોય છે. ઓર્થોપેડિક ઓપરેશન થિયેટરનો મુખ્ય ભાગ કે જે IATV, એટલે કે હરતું ફરતું એક્સરે મશીન તરીકે ઓળખાય છે, તે પણ ઓપરેશન થિયેટરનો મુખ્ય ભાગ છે. આ બધા ઇન્સ્ટ્રુમેન્ટ એકદમ સ્ટરાઇલ હોય છે, કારણ કે તે સ્ટરાઇલ ઝોનમાં આવેલા હોય છે. તેમજ એડવાન્સ ઓર્થોપેડિક સર્જરી જેમ કે આર્થ્રોસ્કોપી સર્જરી, સ્પાઇન સર્જરી, પીડિયાટ્રિક ઓર્થોપેડિક સર્જરી, તો એમાંથી વાત કરીએ તો આર્થ્રોસ્કોપી સર્જરી માટે આ જે આર્થ્રોસ્કોપી સર્જરી ટાવર ઓળખાય છે કે જે આર્થ્રોસ્કોપી અને લેપ્રોસ્કોપી સર્જરી માટે પણ ઉપયોગી હોય છે, તેમાં મુખ્યત્વે મોનિટર, કેમેરો, ડિબ્રાઇડર મશીન, કોટરી મશીન, લાઇટસોર્સ મશીન, આ રીતે આખો આર્થ્રોસ્કોપી ટાવર પણ આવેલો હોય છે. તેમજ તમે સીલિંગમાંથી આ બંને મોડ્યુલ કે જે એકદમ નો ટચ ટેકનિક, એટલે કે સ્ટરાઇલ ઝોન તરીકે ઓળખાય છે, અને તેમાં પણ અલગ અલગ ઇન્સ્ટ્રુમેન્ટ રહેલા હોય છે, જેથી કરીને જે ફ્લોર આવેલો હોય છે તેમાં પણ કોઈ પણ પ્રકારે બેક્ટેરિયા રહી શકતા નથી. બીજી વસ્તુ કે તમે ઓપરેશન થિયેટરની વોલ જોશો તો આ એક લેમિનેટેડ વોલ બનેલી હોય છે, જે સામાન્ય દિવાલો કરતા ઘણી અલગ હોય છે. સામાન્ય રીતે આ દિવાલો બે પ્રકારની હોય છે, જે PPGI, એટલે કે પ્રી પેઇન્ટેડ ગેલ્વેનાઇઝ્ડ આયર્ન ની બનેલી હોય છે, અને બીજું કે જે હાઈ પ્રેશર લેમિનેટ કે જે HPL તરીકે ઓળખાય છે તે અલગ અલગ બે પ્રકારે બનાવી શકાય છે. તો આપણી આ બધી વોલ છે તે હાઈ પ્રેશર લેમિનેટ્સ ની બનેલી છે, તે ગેલ્વેનાઇઝ્ડ આયર્ન કરતા પણ વધારે મજબૂત હોય છે, તેમજ બેક્ટેરિયા ફ્રી હોય છે, જેથી કરીને દિવાલમાંથી પણ કોઈ પણ પ્રકારના રજકણો કે બેક્ટેરિયા આવતા નથી, અને એકદમ સ્ટરાઇલ ઝોનમાં ઓપરેશન કરી શકાય છે, જેથી કરીને ઇન્ફેક્શનની, એટલે કે ચેપની શક્યતા પણ નહીવત રહેતી હોય છે. બીજી મહત્વની વસ્તુ કે જો તમે ફ્લોર જોશો તો આખો વિનાઇલ ફ્લોરિંગ આવેલું હોય છે કે જે વોટરપ્રૂફ છે અને કોઈ પણ પ્રકારના બેક્ટેરિયાથી રહિત છે, એટલે કે વોટરપ્રૂફ, બેક્ટેરિયા પ્રૂફ, અને કોઈ પણ પ્રકારનો ઇલેક્ટ્રિક શોક કે એમાં કરંટ પણ લાગી શકતો નથી, જે પણ ઓપરેશન થિયેટર માટે ખૂબ જ જરૂરી છે, કારણ કે ઘણી બધી સર્જરીઓમાં વોટર, બ્લડ એ બધું જમીન ઉપર પડતું હોય છે, અને જો તેમાં વીજ કરંટ
પ્રસાર થતો હોય તો કરંટ લાગવાની પણ શક્યતા રહેતી હોય છે. અને તો આ આખી કાર્યપ્રણાલી એટલે કાર્યશૈલી કે જે એક મોડ્યુલર ઓપરેશન થિયેટર બનાવવા માટે જરૂરી છે. અને જેમ વાત કરીએ કે દર સેકન્ડે દર મિનિટે 15-17 વાર સુધી આખા ઓપરેશન થિયેટરની હવા ચેન્જ થયા રાખે છે, જેથી કરીને એકદમ ફ્રેશ હવા આવે છે. આ એક નાનું ટચ સ્ક્રીન તરીકે ઓળખાતું બોર્ડ કે જે આખા ઓપરેશન થિયેટરને કંટ્રોલ કરી શકે છે. તેમાં લાઇટ માટેની સ્વિચ, એક્સરે મશીનની સ્વિચ, ઓટી ટેબલની સ્વિચ, તેમજ બીજી વસ્તુ તમે જોશો તો કે જે વિન્ડો છે તે પણ એકદમ સ્ટરાઇલ ટેકનિકથી અમને ઓપન કરી શકાય છે. એટલે કે તેમાં જે સ્ટ્રેપ્સ આવેલા છે તેને જ આપણા મોનિટરમાંથી જ હેન્ડલ કરી વિન્ડો ઓપન અને ક્લોઝ કરી શકાય છે. આખું ઓપરેશન થિયેટર આ વિનાઇલ ફ્લોરિંગનું હોવાથી તે એક શોક પ્રૂફ એટલે કે ફાયર પ્રૂફ પણ હોય છે, જેથી કરીને કોઈ પણ પ્રકારના શોકની, ઇલેક્ટ્રિક કરંટની કે આગની શક્યતા નહીવત હોય છે. તો આ થઈ ક્લાસ 100 મોડ્યુલર ઓપરેશન થિયેટર કે જે કોઈ પણ એડવાન્સ હોસ્પિટલમાં એડવાન્સ સર્જરીનો એક મહત્વનો ભાગ ગણી શકાય. આભાર.